જય શ્રી કૃષ્ણ મિત્રો સ્વાગત છે મારી ચેનલ ગુજરાતી સ્વાદમાં આજે હું તમારી સાથે ઘઉંની ઓસાવેલી સેવ એટલે કે ઘઉંની મીઠી સેવની રીત લઈને આવી છું તો સૌથી પહેલાં એના માટે મેં એક કઢાઈમાં પાણી લઈ લીધું છે તો લગભગ ચાર ગ્લાસ જેટલું મેં પાણી લઈ લીધું છે પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે આ જે ઘઉંની સેવ છે એ અત્યારે તો હું માર્કેટમાંથી લાવી છું માર્કેટમાં તમને હોળીના સમયમાં સરળતાથી મળી જતી હોય છે કરિયાણાની દુકાનમાં તો આ રીતે સેવના ખાજા આવે છે તો મેં પાંચ આ રીતના ખાજા લીધા છે અને એને આ રીતે હું તોડી લઈશ આ ઘઉંની સેવ બજારમાં મળતી હોય છે અને તમે એર ટાઇટ ડબ્બામાં ભરી અને બાર મહિના સુધી સ્ટોર કરીને રાખી શકો છો અને તમારે જ્યારે ખાવાનું મન થાય ત્યારે આવી રીતે સેવ ઓસાવીને ખાઈ શકો છો તો સેવના મેં આ રીતે ટુકડા કરી દીધા છે અને પાણી પણ ગરમ થઈ ગયું છે તો એક ટી સ્પૂન જેટલું મેં ઘી ઉમેરી દીધું છે ઘી સહેજ ઓગળી જાય પછી આપણે જે સેવના ટુકડા કર્યા છે એ ઉમેરી દેવાના છે આ સેવને બનતા પાંચથી છ મિનિટ થતી હોય છે બહુ વાર નથી લાગતી ફટાફટ બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે તમે સાથે દાળ ભાત બનાવ્યા હોય એટલે કે ગુજરાતી દાળ ભાત અને સાથે બટાકાનું રસાવાળું શાક હોય તો આ સેવ ખાવાની ખૂબ જ મજા આવે છે હવે પાણી ગરમ થઈ ગયું છે અને ઘી પણ ઓગળી ગયું છે તો મેં જે સેવના ટુકડા કર્યા છે એ ઉમેરી દીધી છે અને આ રીતે સેજ પ્રેસ કરી દેવાનું અને ડુબાડી દેવાની સેવને અને હવે સેવ ઓસાય ત્યાર પછી આપણે એને ચાણીમાં લઈ લેવાની છે તો ગેસની ફ્લેમ મેં ફાસ્ટ જ રાખી છે હાઈ ફ્લેમ ઉપર આપણે આ સેવને ઓસાવી દઈશું તો સેવને ચડતાં પાંચથી છ જ મિનિટ થશે તમે જોઈ શકો છો સેવ લગભગ ચડી જવા આવી છે અત્યારે પાંચ મિનિટ થઈ છે હજી હું એક મિનિટ જેટલું ગેસ ઉપર રહેવા દઈશ અને ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશ તો બીજી એકાદ મિનિટ પછી સેવ એકદમ સરસ ચડી ગઈ છે તો ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધી છે અને આ રીતે મેં કાણાવાળો ટોપલો લઈ લીધો છે એમાં આ સેવ લઈ લેવાની છે આ ઘઉંની સેવ બનતા વાર પણ નથી લાગતી ટેસ્ટમાં પણ ખૂબ સરસ લાગે છે અને ઘઉંની છે એટલે નળે પણ નહીં તો આ રીતે મેં બધી સેવ કાણાવાળા ટોપલામાં લઈ લીધી છે હવે થોડું આ રીતનું ઠંડુ પાણી ઉમેરી દીધું છે એટલે કે રૂમ ટેમ્પરેચરવાળું જ પાણી લીધું છે પરંતુ આ રીતે ઉમેરી દીધું છે અને હવે હું કાણાવાળા ટોપલાની નીચે વાળકો મૂકી દઈશ અને પાણી નીતરવા દઈશ તો એક મિનિટ પછી પાણી બધું નીતરી જાય પછી આપણેને ગરમા ગરમ જ સર્વ કરવાની છે આ સેવ ગરમ ગરમ જ ખાવાની મજા આવે છે તો આ રીતે દસ મિનિટ પછી પાણી બધું જ નીતરી ગયું છે તો હવે આપણે સવ કરી દઈશું તો આ રીતે એક ડીશમાં થોડી સેવ લઈ લઈશું એની ઉપર ઘી ઉમેરવાનું છે ચોખ્ખું ઘી અને દળેલી ખાંડ તો ઘીનું પ્રમાણ તમે તમારી મરજી પ્રમાણે વધારે ઓછું કરી શકો છો અને આમાં દળેલી ખાંડ ઉમેરવાની છે તો એ પણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી લઈ શકો છો તો મેં આ દળેલી ખાંડ આ રીતે ભભરાવી દીધી છે અને ત્યાર પછી મિક્સ કરીને ખાઈ લેવાની તો આપણી ઘઉંની મીઠી સેવ એટલે કે ઘઉંની ઓસાવેલી સેવ બનીને તૈયાર થઈ ગઈ છે તમે પણ એક વખત બનાવીને ટ્રાય કરી જોજો